દોસ્તો શિક્ષક અભિરુચિ કસોટી ટાટ એચ એસ ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ અગિયાર દોસ્તો આજના વિડીયોની અંદર ગુજરાતી દ્વિતીય ભાષાનું મટિરિયલ્સ લેવામાં આવ્યું છે આ મટિરિયલ્સમાં સંદર્ભ પુસ્તકોની સાથે સાથે સંદર્ભ લેખકોની ચર્ચાઓ પણ કરવામાં આવેલી છે સાથે સાથે ભાષા અભિવ્યક્તિ અને શિક્ષક અભિવ્યક્તિમાંથી પણ પ્રશ્નો લઈ અને આજનું એમ સીક્યુ બનાવવામાં આવ્યું છે દોસ્તો આગામી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી બની શકે તેવું મટિરિયલ્સ છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ નોટિફિકેશન મળતું રહેશે અને એવા દોસ્તો જે ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી પણ આ વિડીયો ચોક્કસથી શેર કરશો સૌથી પહેલો પ્રશ્ન છે હરીના દર્શન આ કૃતિના સર્જક કોણ છે કવિ નાનાલાલ હરિના દર્શન કૃતિનો સંદર્ભ જણાવો કેટલાક કાવ્યો ભાગ બે માંથી આ કૃતિ લેવામાં આવેલી છે કવિ નાનાલાલ બીજા કયા નામે ખ્યાત છે કવિ પ્રેમ ભક્તિના નામે તેઓ ઓળખાય છે કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયેલો છે અમદાવાદ તેઓ દલપતરામના સુપુત્ર થાય ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે અગત્યનો પ્રશ્ન જણાય છે કવિ નાનાલાલ આ ઉપરાંત તેઓ ઉર્મી કવિ તરીકે પણ ખ્યાત છે કવિ નાનાલાલની કવિતામાં વિશેષ શું જોવા મળે છે તેમની કવિતાઓમાં વિશુદ્ધ જીવન દ્રષ્ટિ કલ્પનાનો વૈભવ તેમજ વાણીનું માધુર્ય પ્રગટ થાય છે હરિના દર્શન આ કૃતિનો પ્રકાર જણાવો તો એ ભક્તિ ગીત છે કવિ નાનાલાલે પિતા વિશે ઉત્તમ સર્જન શામાં ઢાળ્યું છે તો એના પિતા દલપતરામ એમાં ચરિત્રલેખનમાં કવિશ્વર દલપતરામ ભાગ એક બે અને ત્રણની અંદર એમની પિતાના સર્જન વિશે અહીંયા રજૂઆત કરવામાં આવેલી છે કવિ શા માટે હરીને નીરખી શક્યા નહીં નયનોની આળસના કારણે કવિ કહે છે કે આંખોની આળસ હતી એટલે ઈશ્વરના દર્શન થઈ શક્યા નથી કવિના ભીતર કયો અગ્નિ તપી રહ્યો છે શોક મોહ અગ્નિ હરિના દર્શન ભક્તિ ગીતને સંક્ષેપમાં જણાવો આ ગીત ભક્તિ ગીતમાં કવિએ ઈશ્વરની સર્વ વ્યાપકતા પ્રગટ કરવાની સાથે મનુષ્યની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરી છે ઈશ્વર તો બ્રહ્માંડના અણુ અણુમાં વ્યાપેલા છે પરંતુ માણસની આળસના કારણે હરિને જોઈ શકાતા નથી સર્વત્ર વ્યાપેલા શ્રી હરિનો સાક્ષાત્કાર કરવા માટે ઈશ્વરની કૃપા પણ હોવી જોઈએ કવિ આ કાવ્યમાં પ્રભુ કૃપાની પણ યાચના કરે છે અને સાથે સાથે પોતાની આંખોને આળસ ત્યજવા જણાવે છે જેથી કરીને તમને હરિના દર્શન થઈ શકે ખૂબ સરસ કવિતાની સાથે સાથે કવિ નાનાલાલનું સર્જન જણાવો તો દોસ્તો એમને ખૂબ જબરજસ્ત સર્જન કર્યું છે કવિતાઓ વિશે કથાકાવ્યો મહાકાવ્યો ડોલન શૈલીના પદ્ય નાટકો અને ચરિત્રલેખન છે સૌથી પહેલાં એમની કવિતાઓ જોઈએ તો કેટલાક કાવ્યો ભાગ એક બે ને ત્રણ નાના નાના રાસ ભાગ એક બે ત્રણ ગીતા મંજરી ભાગ એક બે ચિત્ર દર્શનો ભક્તિ ભજનાવલી બાળકાવ્યો મહેરામણની મહેરામણના મોટી સોહાગણ અને પાનેતર તેમની કવિતાઓ છે હવે તેમના કથા કાવ્યો જોઈએ તો વસંતોત્સવ દ્વારિકા પ્રલય મહાકાવ્યો જોઈએ તો કુરુક્ષેત્ર હરિસંહિતા ભાગ એક બે ને ત્રણ ડોલન શૈલીના પદ્ય નાટકોની અંદર ઇન્દુકુમાર ભાગ એક બે ત્રણ જયા જયંત વિશ્વગીતા રાજરશ્રી ભરત શહેનશાહ અકબર આ એમના પદ્ય નાટકો છે ચરિત્રલેખન જોઈએ તો કવિશ્વર દલપતરામ ભાગ એક બે ને ત્રણ જેમના પિતા વિશે એમણે જણાવ્યું છે આવો કાવ્યના કવિ કોણ છે કવિ મખરંદ દવે કેટલાક શબ્દો આપણે જોઈ લઈએ ખૂબ અગત્યના છે મહારા એટલે મારા નયણાની એટલે આંખોની જરી જરા થોડું લગાર મટકું ન માંડ્યું આંખોનો પલકારો ન માર્યો ઠરિયા એટલે ઠરિયા ઠરવું થોભવું સ્થિર થવું ઝાંખી એટલે ઝાંખો ખ્યાલ કે દર્શન ભાવપૂર્વક દર્શન શોક મોહના અગ્નિ એટલે સંતાપ આસક્તિના અગ્નિ તપ્ત એટલે તપેલું કે તપાવેલું કીધા એટલે કર્યા રક્ત એટલે રાગવાળો આસક્ત વિરાજે એટલે વિરાજવું પ્રકાશવું શોભવું સૃજનમાં એટલે સર્જનમાં જે સર્જેલું છે તેમાં નાથ એટલે સ્વામીને માલિક સદા એટલે હંમેશા છાય રહે એટલે છવાવું ઘેરાવું ને ફેલાવવું વાયુ એટલે પવન પેઠે એટલે રીતે માફક ઉઘડે એટલે ખૂલે તે એટલે તે તદા ત્યારે અળગા એટલે દૂર અને વેગળા ગમ એટલે સૂજ ઘૂવડ રાત્રે દેખી શકતું એક પક્ષી માય એટલે સમાય વિરમે એટલે વિરમવું અટકવું ને થોવવું વધી એટલે બોલી લોચનિયા એટલે આંખો ઘોર એટલે ગાઢ જળ પડદા એટલે સ્થૂળ અંતરપટ ઊંડેરું એટલે ઊંડું દરસે એટલે દેખાય અને છાંડો એટલે છોડવું તજવું ઠેસ લઘુકથાના સર્જક કોણ છે મોહનલાલ પટેલ ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા તરીકે કોણ જાણીતું છે મોહનલાલ પટેલ મોહનલાલ પટેલનું સર્જન જણાવો તો તેમને દોસ્તો ખૂબ સર્જન કર્યું છે લઘુકથા છે નવલકથાઓ પ્રવાસ ગ્રંથ અનુવાદ અને વિવેચન છે સૌ પ્રથમ તેમની લઘુકથાઓ જોઈએ તો પ્રત્યાલંબન અને ઝાકળમાં સૂરજ ઉગે નવલકથાઓ જોઈએ તો બંધન ડેડ એન્ડ હાસ્યમરમર લાંછન પ્રવાસ ગ્રંથ પ્રવાસ ગ્રંથ જોઈએ તો ગુડ મોર્નિંગ અમેરિકા અનુવાદ જોઈએ તો મપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ અને વિવેચન ગ્રંથમાં ટૂંકી વાર્તા મીમાંસા એમણે લખેલું છે ઘા લઘુકથાના સર્જક કોણ છે જનક ત્રિવેદી આ રચના ગુજરાતી લઘુકથા સંચયમાંથી લેવામાં આવી છે જે એનો સંદર્ભ છે બાવળ વાવનાર અને બીજી વાતોના સર્જક કોણ છે જનક ત્રિવેદી ગુજરાતી સાહિત્ય પરિષદના વચ્ચે એક વાત લઈ લો દોસ્તો કે જેઓ વાર્તા વાંચવાના શોખીન છે તેમના માટે આ પુસ્તક બેસ્ટ છે બાવળ વાવનાર અને બીજી વાતો જેના લેખક છે જનક ત્રિવેદી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આ પુસ્તકને ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં પારિતોષિક પ્રાપ્ત થયેલું તેઓ રેલવે સ્ટેશનમાં માસ્ટર તરીકે સેવા આપેલી પરંતુ વર્ગ ચારના કર્મચારીની વેદનાઓ પણ સુપીરે સમજી આ લેખન કરતા હતા નથી નામક તેમણે એક નવલકથા પણ લખેલી છે તેમનો જન્મ રાજકોટના કોઠી ગામે થયેલો છે કોતરેલી ક્ષણો લઘુકથાના સર્જક કોણ છે ધરમસિંહ પરમાર આના કેટલાક શબ્દો છે એને આપણે જોઈ લઈએ પીસ એટલે ટુકડા મહોર છાપ કપરા એટલે કઠિન એક રૂઢિપ્રયોગ પણ છે એક બે રૂઢિપ્રયોગ પણ છે મોઢું ચડી જવું એટલે અણગમો વ્યક્ત કરવું મોઢું પડી જવું એટલે જંખવાણા પડી જવું ભવિષ્ય વેહતા ઉર્મી કાવ્યના સર્જક કોણ છે ચંચી મહેતા તેમનો જન્મ સુરતમાં થયો હતો ઈલા કાવ્યો દ્વારા ભગીની પ્રેમના સુંદર કાવ્યો કોણે આપ્યા છે લેખક ચંચી મહેતાએ ભવિષ્ય એ ઈલા કાવ્યોમાંથી જ લેવામાં આવેલું એક ઉર્મી કાવ્ય છે બાંધ ગઠરિયા નાટ્ય ગઠરિયા સફર ગઠરિયા છોડ ગઠરિયા જેવા આત્મવૃત્તાંતના સર્જક કોણ છે ચંચી મહેતા દોસ્તો અગાઉ ટેટ પરીક્ષાની અંદર બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયાના સર્જક કોણ છે આવો પ્રશ્ન પૂછાયેલો હતો જેના સર્જકનું નામ થશે ચંચી મહેતા તો ઘણી વખત આવી રીતે પણ પૂછવામાં આવતું હોય છે ચડોરે શિખર રાજા રામના આના સર્જક કોણ છે ચંચી મહેતા ચંચી મહેતાનું સર્જન જણાવો તો તેમની નાટ્ય રચનાઓ જોઈએ તો આગગાડી ગાડી ધરા ગુર્જરી નર્મદ અખો લઘુ નાટક જોઈએ તો ધારાસભા અને હોહોલિકા નાટ્ય સંશોધન જોઈએ તો બીબિલ ઓફ ગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેજિસ ભાગ એક અને બે આવા એના નાટ્ય સંશોધનો પણ છે વેતા ઉર્મી કાવ્યનો સંક્ષિપ્ત જણાવો આ રચનામાં કવિએ ભાઈ અને બહેનના મુગ્ધ નિખાલસ અને નિર્દોષ સંવાદો દ્વારા ભાઈ બહેનના ઉન્નત સંબંધોની વાત કરી છે નાનકડી બહેન શાળાએથી ઘરે આવે ગમ્મતમાં પોતાએ ભાગ્ય વિધાત્રી હોય એમ ભાઈની હથેળી જોઈ ભાગ્ય વાંચે છે ખૂબ સુંદર આ કાવ્ય છે ચંચી મહેતાને સાહિત્યના કયા કયા સન્માન પ્રાપ્ત થયા છે તો રણજીતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે બહેનનું કયું કામ કાલ પર રાખે છે બહેન કયું કામ કાલ પર રાખે છે તો

પાઠ એટલે પાઠ્યપુસ્તકનો એકાદ દિવસમાં પઢી શકાય તેવો વિભાગ હસ્તરેખા એટલે હથેળીઓમાં રહેલી લીટીઓ લેખા એટલે હિસાબ ને ગણતરી ખામી એટલે ખોટ ઘટ કુબેર સ્વામી એટલે ઈન્દ્રના ધનનો ભંડારી એક દેવ ચક્ર એટલે ચક્રના આકારના ચિહ્નો સુદર્શન ચક્ર આદિના નિશાન અંગુલીમાં એટલે આંગળીમાં પુરાયા એટલે પુરાવા ભરાવવું ફૂટતી એટલે ખીલતી ને વિકસતી મત્સ્ય એટલે માછલી ખાસા એટલે મજાના અને સુંદર રાજવી લક્ષણ એટલે રાજા જેવા ભાગ્યશાળી માણસના લક્ષણ આયુષ્ય રેખા એટલે આયુષ્ય જોવાની રેખા ભાળ એટલે ભાળવું જોવું અવલોકવું તબેલો એટલે ઘોડો બળદ રાખવાનો ડેલો તબેલો એટલે તબેલો પણ એનો સાદો અર્થ છે વિદ્યાત્રી એટલે પ્રારંભની અધિષ્ઠાત્રી દેવી હેત ધોધ એટલે સ્નેહનો પ્રવાહ ચાંદા જબોળી એટલે પ્રવાહીમાં જબોળીને ખાવું હરખે એટલે હરખથી આનંદથી દીર્ઘ એટલે લાંબું રખે એટલે કદાચ અને કદાપી ઇલા કાવ્ય એટલે કાવ્યની ના નાયિકા દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલની અંદર એવું મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે જે પાઠ્યપુસ્તક અને સંદર્ભ સાથે હોય છે એટલે ખૂબ અગત્યનું મટિરિયલ્સ છે વળી આ મટિરિયલ્સની ટૂંકમાં રજૂઆત કરવામાં આવે છે એટલે તમારો સમય પણ બચાવવામાં આવે છે અને એવા દોસ્તો સુધી આ કહી શકાય એવું પ્રમાણભૂત મટિરિયલ્સ તમે શેર કરી શકો છો તેની મદદ કરી શકો છો ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વના ટોપિક સાથે ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક વાતો સાથે કે જે તમારી આગામી પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી થાય સારા ગુણાંકન મળે ત્યાં સુધી આપ સર્વની રજા સાથે જય હિન્દ જય ભારત